પાટણ જિલ્લાના સંખેસર તાલુકાના મોટી ચંદુર ગામના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાના ખેતરમાં 2 વીઘા જમીનમાં સૌ પ્રથમવાર ઘઉંનું વાવેતર કર્યું છે। ઘઉંને નાઇટ્રોજન મળી રહે તે માટે તેમાં ચણાનો પણ વાવેતર કર્યું છે અને સારી ઉપજ મેળવવાની આશા વ્યક્ત કરી છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સ્વદેશી અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમજ ખેડૂતોને કુદરતી રીતે ખેતી કરવા હાકલ કરવામાં આવી રહી છે અને તેની જનજાગૃતિ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અભિયાન ચલાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી દેશના અનેક ખેડૂતોને રાસાયણિક ખેતીને છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। ત્યારે સંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામના પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ વાઢેર છેલ્લા 3 વર્ષથી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। વઢિયાર પંથકમાં મોટા ભાગે ચણાનું વાવેતર થાય છે, જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે, પણ ડાયાભાઈ છેલ્લા 3 વર્ષથી પોતાના ખેતરમાં કુદરતી રીતે જ ખેતી કરે છે। ચાલુ વર્ષે તેઓએ એક નવું સાહસ કર્યું છે અને પોતાના 2 વીઘા ખેતરમાં સૌ પ્રથમવાર ઘઉંનું વાવેતર કર્યું છે। ઘઉંને કુદરતી રીતે નાઇટ્રોજન મળી રહે તે માટે તેઓએ ઘઉંની સાથે ચણાનું પણ વાવેતર કર્યું છે। પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં ઘઉંનું વાવેતર કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે, સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ત્યારે રાસાયણિક ખેતી છોડીને જૈવિક ખેતી અપનાવનાર ડાયાભાઈ વાઢેરે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી કુદરતી ખેતી કરીને વિવિધ પાકો લઈ રહ્યો છું। રાસાયણિક ખેતીમાં બજારમાંથી લવાતી જંતુનાશક દવાઓ મોંઘી પડતી હતી, જેથી ખેતી ખર્ચમાં વધારો થતો હોય છે અને પરિણામ મળતું નથી। જ્યારે કુદરતી ખેતીમાં ખર્ચ ઓછો થાય છે, સાથે સાથે જમીનમાં પણ સુધારો થાય છે। છેલ્લા 3 વર્ષથી મારા એરંડામાં ઈયળોના ઉપદ્રવ થતો નથી। પ્રાકૃતિક ખેતી દરમિયાન ઝેરી જંતુનાશક દવાઓ બદલે ઓર્ગેનિક ખાતર માટે ઘન જીવામૃત અને જીવામૃતનો ઉપયોગ કરી છંટકાવ કરવામાં આવે છે, જેના કારણે પગમાં થતી જીવાતો અને ઈયળોનો ઉપદ્રવ થતો ન હોવાનું જણાવ્યું હતું। હું છેલ્લા 3-1 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું। હવે તો એની અંદરથી મને લોકો બધાએ જે ખેતી કરે છે એમાં રસાયણનો ભરપૂર ઉપયોગ કરી અને ખેતી પાક લે છે। હું 3-1 વર્ષથી મારા એરંડા પકવું છું કે જે ચણાનું વાવેતર કરું છું એમાં હું રાસાયણિક દવાનો ખર્ચ કરતો નથી, કોઈ એનો ઉપયોગ પણ કરતો નથી। એનાથી મને ફાયદો એ થયો છે કે રાસાયણિક દવા ના વાપરવાથી મારા એરંડામાં 3 વર્ષથી ઈયળોનો ઉપદ્રવ નથી। લોકોને બધાને 3-3 વર્ષથી સતત પાવડરનો ને એ બધો છંટકાવ કરવો પડતો હોય છે, પણ મેં મારી જમીનમાં 3 વર્ષથી કંઈ છંટકાવ નથી કર્યો, એથી ઈયળનો ઉપદ્રવ થતો નથી। આ વર્ષે તમે કંઈક તમારા ખેતીમાં નવા પાકનું વાવેતર કર્યું છે, કેટલા વીઘામાં કર્યું, શું કર્યું છે? એટલે મેં 2-1 વીઘા ઘઉંનું વાવેતર કર્યું છે, એ પ્રાકૃતિક ખેતીથી જ કર્યું છે। મતલબ ઘનજીવામૃત જીવામૃત એમાં કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરેલ નથી અને એમાં નાઇટ્રોજન પૂરક તરીકે લોકો યુરિયા નાખતા હોય છે, પણ મેં શરૂઆતથી જ એના ભેગા ઘઉં ભેગા 2 કિલો ચણા વાવી દીધેલા છે, તો એ ચણા હવે એને ઘઉંને નાઇટ્રોજન પૂરો પાડશે। અગાઉ જે ખેતી કરતા હતા અને અત્યારે પ્રાકૃતિક ખેતી કરો, એમાં શું તમને ડિફરન્સ જોવા મળ્યું છે, કેટલો ખર્ચ થતો હતો અને આમાં કેટલો થાય છે? હવે અગાઉ અમે લોકો રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે રાસાયણિક દવાઓ કે ખાતરનો બિનજરૂરી અમે ઉપયોગ કરતા તો વારંવાર પાક ઉપર લશ્કરી ઈયળો છે, લીલી ઈયળો છે, આવી ઈયળોનો ઉપદ્રવ રહેતો, પણ જ્યારથી આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ ત્યારે આ બધા રોગનો પ્રમાણ ઓછું રહે છે અને અમારો પાક રહે તંદુરસ્ત રહે છે।